पुरुषोत्तम मां, तर तरण वर्ष एक बार पुण्यनु से पुंज लेकर आए। आदि काल मां आ मास में अशुभ मानवा मां आओ, आ मास मां कोई शुभ कार्य तो नहीं है, लोको एने मल मास कहीं वखोड़ता, परिणामे सुखी थे मल मास मन ने वेदना ठालववा पहुंचो को लोक मां दया सागर प्रभु श्री गोपाल ना शरण में। दया करो गोपी वल्लभ, दया करो, संसार में सर्वत्र हर दुख थी रहे, प्रत्येक पीड़ा वर्षे मारो प्राण सता, लोको शुभ कार्यो ने समेटी ले से, मने अशुभ अशुद्ध अने अमंगल मानवामां आवे छे, आवुं अपमान सही ने रहूं एना करता तो उचित छे के आपना चरणों में नष्ट थई जाऊं। नारायण नारायण, जो लोकना दर्शन मात्र थी पापी पर पावन थई जाए करे तो श्री गोपाल ना चरणे एमना चरण कमल में शोक नहीं परमानंद वसे, मृत्यु नहीं मोक्ष ने। ऋषि वेद मां पुराण मां मारू पुरुषोत्तम नाम प्रख्यात छे, आज थी हूँ मण मास ने पुरुषोत्तम मास नाम आपू छू, बीजा बदाज महीनाओं में पुरुषोत्तम मास नो महात्म्य अधिक रहे छे, श्रद्धालुओ आ मास ने अधिक पुरुषोत्तम मास मानी व्रत पूजन करशे अने आ परम पवित्र महीना में मारो महिमा गाशे एमने हूँ मन अवांछित फल आपीश, आ मारू वरदान छे। અને આ પરમ કૃપાળુ પરમેશ્વરની કૃપાથી અધિક માસ મનવાંચિત ફળ દેનારું પર્વ બની ગયું। પુરુષોત્તમ માસના વ્રતની કથાઓ વિવિધ છે, જેમાંથી ભારતની એક સન્નારની અંતસ્પર્શી વાત હું તમને સંભળાવું છું। મુક્તા, એક ગરીબ બાપની એકની એક દીકરી હતી, એના ભાગ્યમાં લખાઈ હતી भक्ति, एने संस्कार मां मरी हती सेवा, करजवान बापी परगजू दिक्री ये चारे सासरिया मां कुमकुम पगला मांड्या तारे। જન્મભર પહેરી ઉડીને માનવા નહીં,
એ ઘરેણા મારા બાપે આપ્યા છે, તમારા ઘરના નથી, સમજ્યા? ઘરેણા ભલે આપણા ના હોય પણ દેરાણી તો તારી છે ને, બે દિવસ સજી દસીને ફરશે એમાં ઘરેણા ઘસાય નહીં જાય. અરે એને ક્યાં ગામના ઉમરા ભાંગવા છે, અડોશ પડોશ માં વ્યવહાર તો મારે સાચવો છે ને. મારા અડવા અંગો જોઈને લોકો પૂછે તો શું જવાબ આપીશ? ખોટું બોલું તો પાપમાં પડું ને સાચું કહું તો ઘરની પોલ ખુલી જાય. મારા ઘરેણા સવાર સુધીમાં મળી જવા જોઈએ. મારું નામ પણ રૂપવતી છે. હા મુક્તા, મને તો કલ્પના પણ નહોતી કે આ ઘરમાં તારા પગલા થતા જ ઘરની ગરીબી તને ડંખ દેવા લાગશે, પરિસ્થિતિ તારી સાથે આવો કઠોર અન્યાય કરાવશે. એ બોલો નાથ. મને બોલવા દે મુક્તા, જેના શરીરેથી હજી પીઠી પણ નથી ઉતરી એવી પરણેતરના સૌભાગ્ય શિંગાર એક દિવસમાં જ ઉતારવાની ઘરના જ માણસો ફરજ પાડે, આ શું અન્યાય નથી? પતિના ગૌરવ કરતા ઘરેણાથી વધારે કિંમતી નથી. પતિ એ ભૂષણ છે અને અલંકારનો લોભ તે દૂષણ. મને તમારી હૂફ મળશે તો સમજીશ કે સંસારમાં સર્વસ્વ સુખ મળી ગયું. ભાભીના ઘરે ના ખુશી તે આપી દેજો. મુક્તા ઉભો રહે કનૈયા, ક્યાં ચાલો? કાકી પાસે. એક દિવસમાં કાકીએ એવા શાકાવણ કરી નાખ્યા કે મારી નજર ચોરી ને એ ભિખારી પાસે પાડ્યો. કાકી મને બહુ ગમે છે. ખબરદાર, જો મને પૂછ્યા વગર કાકી પાસે ગયો છે તો ચાલો. ભાભી કનૈયાને મારી પાસે ન વધી દે. હા છે, એ કનૈયાની માં છે, જેવી એમની મરજી. અરે અરે આ શું કરે છે? તારું નામ તો રૂપપતિ નહીં કોપપતિ હોવું જોઈએ. જયારે જુઓ ત્યારે છોકરાને હરજાડા ને મારજોડ. તમે તો ચૂપ જ રહેજો. હા, આ તમારો કપાતર તો મારી ધાકથી સીધો ચાલે છે. તમારે શું, પેદા તો કરી દીધો પણ પાડવો તો મારે જ પડે છે ને. જે ઘરમાં બૈરી નું રાજ તે ઘરમાં સગળ ઉતારા. શું કહ્યું શેઠજી? કઈ નઈ, હું તો પેલો મહાભારત નો શ્લોક યાદ કરી રહ્યો હતો. પધારો પધારો શેઠજી. ભાઈ પધારી તો પરમેશ્વર, હું તો હવે પામર માની. ભાઈ પતિ પત્ની ની લડાઈ ને દૂધ ની મલાઈ સમજવામાં જ ભલાઈ છે. પધારો પધારો. જય સોના ચાંદી. બિરાજુ શેઠજી. એમ ભાઈ, લગ્ન નિર્ભીને ઉકલી ગયા? જી શેઠજી, ઈશ્વરની દયાથી. તો ઈશ્વરની દયાથી મારો પણ બેડો પાર કરી દે. તમે તો કહ્યું તું કે લગ્ન પતિ જતા તરત જ તમારા નાણા વ્યાજ અને મુદ્દત થઈ પાછા મળી જશે. જાય સુના ચાંદી લાવો નાણા. વારે શેઠજી, આ ન્યાય ક્યાંનો? લગ્ન ની મજા માણે કોઈ અને સજા ભોગવે કોઈ. નગદ માગો એની પાસે જેને ઘોડે ચડવાના કોળ હતા. હા જાય સુના ચાંદી. લો આવી ગયા રાજા. અરે ભાઈ માધવ, લાવ મારો માલ. ચૂકવી દઈ શેઠજી, થોડો. હા થોડો થોડો કરીને ભાર તો હળવો કર. રોકડા નહીં તો પછી તમારા છે નહી તો શું તમારા છે? આ તો મારા બાપે કન્યાદાન માં દીધા છે, તમારા બાપ ના નથી. સમજ્યા? નહીં હોય ને તો થઈ જશે. શું કહ્યું? થઈ નઈ થઈ નઈ, હું તો પેલો મહાભારત નો શ્લોક યાદ કરતો હતો. ઉતાર ઉતાર, બધા ઉતાર દેજો. પણ શું, તમે મારું નામ કોપવતી રાખ્યું છે ને, હવે ખરો બતાવીશ કોપ. દેવાળ માધવ, હું તમારું મહાભારત જેવા નહીં ઉઘરા નહીં આવ્યો છું. લાવો ખણખણિયા, જાય સોના ચાંદી ની. શેઠજી લ્યો નવી વહુ ની પેટી, લઈ જાવ એમાંથી જે હાથ લાગે તે. હા આપે રહેવાની વાત થઈ. જય સોના ચાંદી ની, જય સોના ચાંદી ની. એ સાચો, આ લોભી ચંદ લક્ષ્મી પતિ નો નહીં, લક્ષ્મી નો પૂજારી છે ખણખણિયા નો. સમજ્યા? જય સોના ચાંદી ની. દિયરજી જોઈ લ્યો, બાપે આપેલી બેટી ને બેટી. જો જો ભાઈ, હું કઈ જાણો માનો નહીં, ચાર દિવસ નો સમય આપું છું. ચાર દિવસ માં માલ નહીં મળ્યો. શેઠજી, શેઠજી, ગરીબ નું ભાગ્ય નબળું હોય શકે પણ ભાવના મેળી નથી હોતી. વિદાય વેળાએ ગામના લોકો જે કઈ આપ્યું છે તે લેતા જાઓ. જય સોના ચાંદી ની.
જુઓ જુઓ, અરે તમારા કરતા તો નવી નવેલી બહુ સારી. અરે બીજું કઈ તો વ્યવહાર તો સમજે છે. ચાલ પાછળમાં પહેલી કુણી સમજીને લઈ જઈએ. જય સોના ચાંદી ની. દરિદ્રો ગોબરા ગંધાતા આવી ગયા મને આપ શું કામ કરાવવા? અરે હાથ મુઆ, મારો સાજલો મેલો કરે છે. ચાલ હાથ. ભાભી ભાભી, મારા નિર્દોષ બાળકોએ તમારું શું બગાડ્યું છે? એ બિચારા પ્રેમથી પ્રસાદી માંગવા આવ્યા ને તમે આ પ્રસાદી ચખાડી રહ્યા છો? શું ગરીબી કોઈ અપરાધ છે કે તમે મારા છોકરાઓને દુષ્કારીને ધક્કા મારી? ઘરમાં તો હાંડલા હાડીઓ કાઢે છે અને ભૂખની ભૂતાવળ નાચે છે, છતાં આટલો ઘમંડ? બાળકો બહુ વાળા હોય તો આ ઢોરોની જેમ રઝળતા ન મુકાય. ભાભી, ભગવાન બાળકો એને જ આપે છે જેના મનમાં મમતા હોય. મોટી માયા મમતા વાળી ન જોઈ હોય તો? ધનવાન ગરીબોને ગરજવાન માને છે. બેટા, હવે કોઈ દિવસ તમારી મામી પાસે વગર બોલાવી ન જતા. હા ચાલ. આ બનેવીને સારાની કઈ પડી નથી અને સાયરામ નીકળ્યા ગામમાં તાંટિયા તોડવા. અરે તમારી બેન સાવિત્રી ના લગાન આપણા પછી થયા છે, છતાં એના ઘરમાં ચાર ચાર રમે છે જયારે તમારે હરિયો. બાળકો કઈ માટલા નથી કે કુંભાર ને ચાકડી થી ઉતારી અને લઈ આવે. બાળકો તો ભગવાન ની દેન છે. જયારે સોના ચાંદી ની તમારી બેન સાવિત્રી ને સંદેશો મોકલી દો. મારા ઘરમાં તો ક્યારમાં ઝઘડો ચાલે, પણ મારી બેન સાવિત્રી ને એટલો સંદેશો આપજો કે મારા બને શ્રીપતરાય રામપુર દેવ ઘાણીએ ગયા ત્યારે તે પાછા ફરે નથી. ઘોડો એકલો જ પાછો ફરે નથી. લ્યો બાબા. કરીબી ગોવિંદ ને પ્યારી, ધીરજ ધન છે ન્યારું, પગલે પગલે ભજીને મનવા અલખ નામ છે પ્યારું. મોછાઈશ નહીં બેન લોભી ચંદને ઘેર, શ્રીપદ નો ઘોડો અસવાર વગર આવ્યો છે, સાથે શ્રીપદ નથી. એવું ના બને બાબા, જાનવર માણસ કરતા વધુ વફાદાર હોય છે. મને તો આમાં જરૂર કઈ સંદેહ જણાય છે. સંદેહ નહીં બેન, સંકેત. ગૌરી ગૌરી, તમે બધા છોકરાઓ તમે બધા ઘરનું ધ્યાન રાખજો, હું હમણાં આવું છું. ગોળીઓ સવાર બપોર ને સાંજ ગરમ પાણી સાથે આપતા રહેજો. ચિંતા ન કરો બેન, જેને જીવ બચાવ્યો એ જાત પણ નરવી કરી જશે. મોટો વસ્તાર માંડીને બેઠી છું, ચિંતા તો ચૂલા પૂરતી છે. હવે હવે અમે ઘર કેમ ચલાવીશું? સાવિત્રી સારું તો થઈ જશે ને?
समय तो लागशे ज लोभीचंद जी, मूड मार लाग्यो छे, हाथ पग भांगी गया छे, कदाच हाथे पगे खोड रही पण जाय। ना वैद्यराज ना, एवू ना बोलो, ये अमारा घर ने लाकड़ी छे, लाकड़ी भांगी जशे तो अमे अपंग थई जशु, गमे तेम करीने एमने साजा करो। दवा अमारी दया द्वारिकाधीश ने ने भाग्या बाळकोना સૌ સારા વાના થઈ રહેશે બેન, તમે ધીરજ રાખો, ચાલો હું રજા લઉં। શિપ સાહેબ મને બહુ દુઃખ થાય, પણ આ બધું કેવી રીતે બન્યું? જે રીતે શા બેઠી હોય એના દિવસો પણ આપ સામના ઉઠે છે। રામ પોતી વસૂલી કરીને આવી ગયો હતો, ત્યાં લૂંટારોએ હુમલો કર્યો, મને માર કર્યો, ઉગ્રાની ની રકમ છીનવાઈ ગઈ, સાજો તથા તમારું ધન। જય સોનાચાંદી, ધન ગયો ખોટું તો થયું, પણ તમારો જીવ બચી ગયો ને એ સારું થયું। સાવિત્રી બેન આ રાખી, અરે ભાભી થી ચોરી છુપી થી આવું છું, જો એને ખબર પડશે ને તો આખું ગામ ગજવી મૂકશે। હા ભલા, અહીં ક્યાંથી ટપકી પડી? ને ઘર ગૃહસ્થનો ખ્યાલ નથી, ધીમે ધીમે તમારી પાસે શીખી લેશે। દિયરજી નવી વહુ નવ દાડા, હજી પીઠીનો રંગ તો ઉતરો નથી, ત્યાં જ પોતાનું ધાર્યું કરવા લાગી છે, બેધી ગયા પછી તો શું શું કરશે? કનૈયાની માં તું વડીલ છો,
जरा शांति थी शिखव। मारे मारू काम तमारी पासे थी नहीं शिखू पड़े। बाप ने घेर थी बनी गणी ना आवी छू। घर ना उम्रा नी अंदर नी वातो मा बन्ने भाई माथू ना मारो। हाँ जेनो ढोल तेज वगाड़े। भलो करे राम देवराय जी। अरे रघु तू सोन बंदर खुली गयो। भलो करे राम नाथा सेठे मने आ चिट्ठी लईने मोकल्यो छे। बस बस भाई जलपान कर जलपान। माथव माथव शू छे मोटा भाई? जो भाई सोन मंदिर खुली गयु छे। शेठ नो वेपार धमधोकार चाली निकल्यो छे। चिट्ठी मरता एमने आपने बोलाव्या छे। कदाच आपना भाग्य पण उखड़ी जाए। गर्भम बाबा ना आशीर्वाद फळ्या। अरे ए दूतारो तो कोड़ियाओ नो सरदार छे। एना आशीर्वाद देवा न फळे के तारा शरीर ऊपर कोड़ छवाई जाय। शू विचारी रह्या छो मोटा भाई? आवो योग वारंवार नथी आवतो। आपने भाग्य आजमावा जवुं जोईए। पण माथव लोभीचंद ना दीवानु छू। ए चुपड़ा शिवाय गाम छोड़िए तो इन्हें विश्वास के ब्रशे। इन्हीं बात पर विश्वास करो। ये दिवस से व्याज खाम वालिया ना दिखरो देहरदार ना बोल पर विश्वास कर तो सही जाए। ते दिवस से ना डावा डोल सही जाए। हमें रोजगार माटे सोनबंदर कही रहा छे। ते दुनिया छोड़ी ने जता नहीं। काय करजदार ना कदम कई तरफ पड़ से ते कोने जाणू छे। काल सोनबंदर जई तू साधु सन्यासी थई गयो तो मारो व्याज रही जाए सोनबंदर ने काटे અને મુદ્દલ ડૂબી જાય દરિયામાં। જાય સોના જાની ડૂબી ચલજી। સાવકાને પોતાનું ધનસ દેખાય છે, કરજદારનું મન દેખાતું નથી। હે તારા મનમાં કઈ પાપ નહી તો લે એક આગળ અને કર એના પર થઈ। હે બાપ દાદાનું ઘર ગીરો? ભાઈ જેમ તને તારા બાપ દાદાની કીર્તિ વાલી છે તેમ મને મારા બાપ દાદાના કલ્યાણ વાળા નહી। બાકી લોભી જેમ કોઈ દે લોભ નથી કરતો। स्वभाव कड़वो छे। लीमड़ा ना पान पण क्या कड़वा नथी होता छता ए वृक्ष नीचे शीतल छायनो सापे छे। मुक्ता ना આશ્રમમાં સમાવા માટે બાળકાને પોથિકા બનાવવા માટે કડવા ઘૂંટડા પીવા જ પડે ને મુક્તા? દૂધમાં સાકર ભરે તે સૌ સાથે ભળી જાય તેવી છે। માધવ અરે ભીખુ રક્ષાબંધનને દિવસે બધા ભાળનો બંધ કેમ? ક્યાં છે મોટા ભાઈને ભાભે? રહી ગયા છે, વિવાહવતી સત્તામાં આવી જઈશું। પણ ગયા છે ક્યાં? શેઠાણી શેઠજીને લઈને એમના ભાઈને તકડી વાંધો પિયર ગયા છે। મોટા ભાઈ ની થઈ હતી રક્ષાબંધન ને દિવસે બિચારી સાવિત્રી કોના મોટા તમે તપ છે? સાવિત્રી નું તો નામ જ ના લેશો, એ તમારી નહી રાહુની બહેન છે। રાહુની મારી ગયા જન્મ ની બહેરણ। તમારી બહેન હો તો મારો ખોળો હરે ભરે ના હો, તમારું આંગણું હસતો ખેલતો ના હો। મુગ્ધા બહુ હું મારા માસી ભાઈ ને રાખડી બાંધવા જાઉં છું। બધું ઘરકામ કરી નાખજે, રસોઈ પણ તૈયાર રાખજે। હા મારું નામ પણ રૂપવતી છે। કાકીને પણ રાખડી બાંધવા જવા દે ને। રાખડી કોને બાંધે? ભૂત ને? ભાઈ હોય તો રાખડી બાંધે ને। લો કાકી મને રાખડી બાંધો। ચૂપ કર જીવાવલા, તું પોતે તારો મામો બનવા માંગે છે? ભાઈ પામવા માટે તો ભાગ્ય જોઈએ ભાગ્ય। હા ચાલ ભગવાને ગરીબ ને પેટ ના દીધું હોત તો જીવન ને દુઃખ ને આંખ પર ઉકળવું ના પડે। છોકરાઓ લો તમે સાથે જમી લો। શ્યામુ નથી સાંભળ્યું
गरीब ना पेट ने परिस्थिति पारखता है वार नहीं लगती। माते तो गरीब ना मरता पहले इन्हें भूख मरी जाए छे। नाथ तमे पण छोकराओ साथे पेट ने मनावी लेजो। मारा भाई हवे आवी गया हशे, हुं राखड़ी बांधी आवुं। अरे बेन राखड़ी बांधवावी हशे अने घर बंद रही એના દિલને શું શું થયું છે? હું સારી દિલને ઘેર જઈ આવ્યો। નહીં, કાન ખોલીને સાંભળો, તમે સારી દિલને ઘેર જશો તો હું ઘેર ગઈશ, કુવો ગોધારો કરીશ, એ સાંભળીને મરી મરી થા કે છે તો ઘણો પર કરતી કદી નથી। શું કર્યું? કઈ 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 હું તો પેલો મહાભારતનો શ્લોક યાદ કરતો તો આ પણ યાદ કરી લો, તમારે સાવિત્રીને ઘેર નથી જવાનું, નથી જવાનું, નથી જવાનું। નહીં જાવ, રણ ખેંડી નહીં જાવ, તું એકલી જ અમારો વેલ બની રહે, બાકી બીજા બધાને મરવા દે। જય સોના ચાંદી ને તારી છાય એટલે પિયરનો શીળો, દિવસો વસમાં આવે ત્યારે વિધાતા પણ વેરણ બને છે। આજે છતે ભાઈએ હું આ ભાગની અને રાખડી બાંધી શકતી નથી, મારા માડીના જાયાને 100 વર્ષનો કરજે। तू जारे मारो छे दाता धरी तो दे तो का दुखड़ा Thank you.
पहले तिलक तू चेहरा रे।
ના માધવ સાથે અમન ચમન કરતી જોઉં છું ને મારી છાતી પર તાપ આવું માને છે. સમજી તું શેઠ નહીં, ઠુમરી ની કાયા ને તારી વાસના ના કિચન માં રડદોડવી છે. અરે દેશ ને એક ઝાપર તો તારી શેટાઈ ધૂળ જાડે થઈ જશે. અરે અરે ઠુમરી જવા ગયા હશે એક ઝાપર ને 32 સિવાય. વિચાર કરી લે, વિચાર કરી લે, વિચાર કરી લે, વિચાર કરી લે. કાકી કાકી ખમીયા કાકી કાકી તું આ સહી તો બહુ ધકે છે. કાઉ છે કન્યા ગરીબ ગાય જેવી અને કરે છે ચોરી. હા ચોરી નહીં તો બીજું શું. આ ચિઠ્ઠી મેં મારા હાથે પટારામાં મૂકી હતી. ઉભી રહે. હાય હાય ચિઠ્ઠી ની સાથે ઘરે આની પોટલી પણ છોડી લીધી ચોટી એ. જેને ઠોકર મારે છે ભગવાન એને પોતાનો બનાવે છે. દીકરી ઉઠ જા. Yeah.
दिन दुखी सेवा आश्रम में रोगी रगत सब कोई आश्रय पावे अने तीर्थ मारीने बस आवता ज रहे छे अने हूँ ये अतिथियों सत्कार में सदा मगन रहू छु व्रत समझीने एमने वाल करू छु तप समझीने एमने माटे रोटलानी भीख मांगू छु धर्म मानीने एमनी सेवा करू छु दीकरी अलखना आवा जीवोनी सेवा एज प्रभु सेवा छे हूँ पण एमनी सेवा करीश बापजी ना दीकरी तने आवा चेपी रोग वाला साथे नहीं रेवा दू तने तो जुदी झोपड़ी बनावी आपीश जुदी शा माटे तने पण एमनी साथे ज रहो छो ने दीकरी मारो तो आ संसार छे એમની સારવામાં જ મારા ચારે ધામ સમાયા છે પણ ભગવાન શ્રી કૃષ્ણની સાથે સાથે તારા સુકન્યાળ અને પાવન પગલાના પ્રતાપે આવતીકાલે આ આશ્રમમાં આનંદનો ઉત્સવ છે કાઢી નહીં તો દિવસ છે જન્માષ્ટમી આશ્રમના આ અભાગ્યનું અભાગ્યનું પ્રભાત છે આ ઉત્સવની ધૂમ ગોકુલ મથુરા વૃંદાવન અને દ્વારિકાની સાથોસાથ શ્રી ગોપાલના પરમધામ ગોલોક સુધી ગુંજી ઉઠશે વાહ આજે તો સમસ્ત દેવદળ કઈ ગોલોક પર વારી ગયું ત્રિલોચન કઈ ઈચ્છા આપને અહીં લઈ આવી છે ઈચ્છા નહીં અભિલાષા શી અભિલાષા છે દેવ મંડળની પૃથ્વી પર જન્માષ્ટમી નો ઉત્સવ છે વાસુદેવ એ ઉત્સવ ની તમારી લીલા અમે જોવા માંગીએ છીએ આ મંગળ અવસર નો લાભ લેવો જ જોઈએ ને અભિલાષા તો સુંદર છે સમય ઉચિત પણ છે જેવી દેવદળની છે લાલની
અમે તો કેવળ છાયા નિર્ધન ધન પ્રાપ્તિ માટે નગદ નારાયણ નગદ નારાયણ પાપી પાપ ધોવા માટે રોગી નિરોગી બનવા માટે ભયભીત નિર્ભય થવા કાજે નિર્ભય બળ મેળવવા માટે અને બુદ્ધિહીન બુદ્ધિશાળી બનવા માટે પુરુષોત્તમ માસ નું વ્રત ઉજવે છે ત્યારે તો સંસારમાં એક જ રટણ લાગી રહેશે પુરુષોત્તમ ભગવાન ની જય છલકતો સોનાનો ઘડો છે દીકરી હું નહીં જવા દો હું તારે નહીં જવા દો બાપજી એમ તો ચંદન ના વૃક્ષ પર વિષ તરુ લપેટાલા હોય છે પરંતુ એનું વિષ નથી ફળતું છે
ચંદન સુવાસ આપે છે, શાતા વાળે છે. હું ભીખ માંગવા જઉં છું. શિયાણી, આ અધિક પુરુષોત્તમ માસ નું વ્રત કરવાથી મનુષ્યની દરેકે દરેક મનોકામના પડે છે. જય શ્રી કૃષ્ણ. પાપિયાના પાપ ટળે છે, નિર્ધન ધનવાન બને છે, વાંજિયાને ગેર ઘોડિયું બંધાય છે. જય શ્રી કૃષ્ણ. આ વ્રત જે કરે તે તરે, ન કરે મરે. આ પંડિત નહીં પણ ભગવાન બોલે છે. બોલો, કરવું છે વ્રત? કરવું છે ગિરજા પંડિતજી. પણ ખર્ચ કેટલો? જય શ્રી કૃષ્ણ. જેવી કરશો બ્રાહ્મણ ની સેવા, એવા પામશો મેવા. આમાં જો રાખશો ખટકો તો પામશો ઝટકો. જય શ્રી કૃષ્ણ. બોલો, ઈચ્છા હોય તો વિધિ બતાવું. બતાવો ગિરજા પંડિતજી. દાન દક્ષિણામાં હાથ પાછો નહીં ખેંચીએ. તો કાલથી શરૂ કરી દો પરમ પવિત્ર અધિક પુરુષોત્તમ માસ નું વ્રત. સૂર્યોદય પહેલા સંકલ્પ કરાવવા આવી પહોંચીશ. પછી આખો મહિનો નદીમાં સ્નાન કરી પૂજન કરજો. પીપળાને પાણી પાજો. સૂતરનો દોરો વીંચીને ફેરા ફરજો. અને મંદિરમાં કથા સાંભળવા આવજો. આ છે અધિક પુરુષોત્તમ માસના વ્રતની વિધિ. આ પંડિત નહીં પણ ભગવાન બોલે છે. બોલો, બધું યાદ રહેશે? રહેશે પંડિતજી. તો પછી સંકલ્પની સામગ્રી માટે થોડું જય શ્રી કૃષ્ણ. બોલો ને, શું આપો? જેટલું મુદ્રા નું બળ વધારે એટલું સંકલ્પ નું બળ વધારે. જય શ્રી કૃષ્ણ. શુભસ્ય શીઘ્રમ, શુભસ્ય શીઘ્રમ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. કલ્યાણ મસ્તુ, કલ્યાણ મસ્તુ, કલ્યાણ મસ્તુ. શેઠાણી, આ પંડિત તો આપણી ચામડી ચીરી નાખશે. મને ન પોષાય, હું વ્રત મારી મેળે જ કરીશ. અરે હું જાય છે તેની, હું પડખે ઉભી છું. અરે વ્રત તો હે દયા પ્રભુની કૃપા કરતારની, મૂક્યાને ભોજન તરસ્યાને પાણી, હાથે તે સાથે સમજી લે પ્રાણી, બાબા ગરબા બોલે. અરે ઘરની લાડ શરમ નેવે મૂકીને ધણી નું નાક કપાવવા નીકળી છે. ભીખ માંગતા શરમાતી નથી. તમે બંને કયા વ્રત ની વાત કરતા હતા? મને પણ કોને, હું પણ એ વ્રત કરીશ. માંગે છે ભીખ ને કરવું છે વ્રત. ધણી નું નામ તો બોલ્યું, હવે વ્રત ને અપડાવું છે. મુક્તા, તારી આ દશા જોઈને મને દયા આવે છે. તારી જેઠાણીની જેમ તારે પણ વ્રત કરવું છે ને? હું વિધિ બતાવું. તમારો મોટો ઉપકાર જેઠાણીજી. આવ, અહીંયા જો. આ એક કઠણમાં કઠણ વ્રત છે, પરંતુ કસોટી વિના કિરતાર કેમ રહી છે? આ એક ગુપ્ત વ્રત છે, કોઈને કહેતી નહીં, બસ ચૂપચાપ કરતી રહેજે. કરીશ ને? હા કરીશ. તો સાંભળ, દુર્ગંધ મારતા ગંદામાં ગંદા પાણીમાં નાજે, એ જ પાણી પીપળાને પાજે. ઊંધા ફેરા ફરી સૂતર વીજે, તારા ખાધેલા એઠાનો ભગવાનને ભોગ ધરાવજે. મારું એઠું ભગવાનને ભોગ ધરાવું? શબરીના એઠા બોલ ખાઈને શ્રી રામજી કેવા પ્રસન્ન થયા હતા, સાંભળ્યું છે ને રામાયણની કથામાં? હા. તો બસ જા, શરૂ કર, શરૂ કર. સારું શેઠાણીજી, એમ જ કરીશ. કોઈનું ધાર્યું થાય નહીં ને, કોઈનું ધાર્યું થાય નહીં ને, થાય હરી જે ધારે એક ભરોસો ભરતી તારે. ઓ ભરોસો ભવતી તારે. મનો મેલ ભૂએ નહીં લોકો, ઈ ગંગા માનાએ. કાદરાથી કમળ ખીલે ને પાખળિયો લહેરાએ. શ્રદ્ધા અને કપટ નો જગમાં, ઝઘડો મચ્છે ક્યારે એક ભરોસો ભવતી તારે. ઓ ભરોસો ભવતી તારે.
અધિક પુરુષોત્તમ જેવા પવિત્ર મહિનામાં નકરું પાપ જ કરી રહી છે પાપીણી. કોણ જાણે કોનો સત્યાનાશ સાધી રહી છે. સત્યાનાશ આખા ગામ નું નીકળી જશે. ચાલ ભાગ આવી મોઢું કાળું કર કરું. આ ચક્રધારીની આત્મા આજુ કોઈ ભક્ત જનની દુઃખ અશુભ ની ઉભરાઈ આવ્યું નથી. હા દેવી, મારી એક આંખમાં ચિંતાના આંસુ છે ને બીજી માંથી આનંદ વરસે છે. જ્યારે કોઈ માનવી મારામાં અંધવિશ્વાસ અંધશ્રદ્ધા રાખી પોતાનો સર્વસ્વ મને સોંપી નિર્ભર થઈ જાય છે ત્યારે એની ભાવનાથી હું આનંદ પામું છું. હાલ પુરુષોત્તમ, મારો પરિણામ પરદેશ વસે છે એના સુખ અને આયુષ્ય માટે તમારું વ્રત કરી રહી છું. પણ આ ક્રૂર સમાજ મારા વ્રત આડે વિઘ્ન બનીને ઉભો રહ્યો છે. તારે દ્વારથી મને હાકી કાઢવામાં આવે છે. વ્રત કેમ પૂરું કરું? એક અસહાય અબલાની સહાય કરો ચક્રધારી. અરે અરે અરે, આ શું બધું મચાવે છે અહીંયા? બાપુજી બાપુજી, ચંપામાંથી બે રોટલા આપી ગયા. મારો ભાઈ જગડમ જગડી કરી અમારા રોટલા પડી ગયા. જો કૂતરો ખાય છે. કૂતરા કરતા ગયું કુજરો નસીબ મારા બાળકોનું છે. હે ભગવાન, તે મને સંસાર મોટો આપ્યો અને અનાજ ઓછું દાગ દેદા છે. ચાવવાનું તે દયાળુ. આપું છું બેટા, આપું છું. તમે થોડી વાર રમી લો, હમણાં બનાવે આપું. કઈ જોગવાઈ થઈ? ના. આવે અને કિરવે મૂકીને થોડા નાણાના બંદોબસ્ત કરો. મંગળસર, આ તે મારું કેવું દુર્ભાગ્ય છે કે પત્નીનું સૌભાગ્ય ગીરો મૂકવું પડે છે. બાળકો ખાતર જાત પણ વેચવી પડે ના. અને આમ બ્રાહ્મણ ને બ્રાહ્મણી ને ઘેર ભગવાન પુરુષોત્તમે પુત્ર રૂપે અવતરીને એમની લાજ રાખી. ભગવાન પુરુષોત્તમ જેમ એમને ફળ્યા તેમ સૌને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાન ની. માતાઓ અને બહેનો, હું જાણું છું કે ઉપવાસ કરીને તમારી શક્તિ ક્ષીણ થઈ ગઈ છે, ઘટી ગઈ છે. પરંતુ તમારો જય જયકાર ગગન ભેદીને ભગવાન પુરુષોત્તમ સુધી પહોંચવો જ જોઈએ. અરે બુલંદ કંઠે બોલો, બોલો ભગવાન પુરુષોત્તમ ની. હવે માતાઓ અને બહેનો, ભગવાન પુરુષોત્તમ નો મહિમા ગાવામાં લીલ થઈ જાઓ. શ્રી કૃષ્ણ શરણમ્ શ્રી કૃષ્ણ શરણમ્ શ્રી કૃષ્ણ શરણમ્ શ્રી કૃષ્ણ શરણમ્ શ્રી કૃષ્ણ શરણમ્
ધણ તો ટાડ્યું. બાપ તે કાકી પર ખોટો આ ચલાવ્યું. ઘરે ના તો તારી પાસે છે. એમાં ગામ ગજવવાની જરૂર નથી. ખબરદાર, જો આ વિશે એક અક્ષર પણ ઉચ્ચાર્યો છે તો હું તેની કાકીને કહી આવું. ના, કાકીને કંઈ જ કહેવાનું નથી. હું સત્યને નહીં છુપાવું, નહીં છુપાવું. હું જઈશ કાકીને કહીશ. અરે કાકી ના ખાંધિયા, તારી કાકી પડે ચૂલામાં. ચલ્લા હે ચક્રધારી, તું તો અંતર્યામી છે. અધિક પુરુષોત્તમ માસનો મારો ગુપ્ત વ્રત તું જ પૂરું કરાવજે. મારા પતિને સુખી રાખજે, એમનું રક્ષણ કરજે. નાયના સાગર, તારી પાસે આટલી જ દયા યાચું છું. Yeah.
हे पूर्ण पुरुषोत्तम भगवान, मैंने जे प्रमाणे तमारा व्रतनी विधि बतावामां आवी हती ते प्रमाणे मैं साचा मानथी तमारो व्रत कर्यो छे। मारो व्रत पूर्ण थयो होय तो हवे बताओ कि उजवणी करूं के नहीं। यहां सुधी तमे पोते नहीं बताओ, यहां सुधी हूं नहीं जाऊं। जय पूर्ण पुरुषोत्तम, जय पूर्ण पुरुषोत्तम, जय पूर्ण पुरुषोत्तम, जय पूर्ण पुरुषोत्तम, जय पूर्ण पुरुषोत्तम। कोई उत्तर नहीं। हे पुरुषोत्तम भगवान, हे चक्रधारी, मारो व्रत पूरु थयु छे के नहीं? हुं व्रतनी उजवणी करूं के नहीं? जे मारो अपराध थई गयो छे, मारी के भूल थई गई छे, मारे माटे कहो दोष छे के रिसाई गया छो? दीनबंधु बोलो, छू केम छो? बोलो
बहन मुग्धा कठोर व्रत संसार में कोई नहीं कर मुग्धा तारी भावनाए मारा मन ने भीजियो छे तारी श्रद्धा ना सूतर ना ताजने हूँ बंधाई चुक्यो छु तारू व्रत सफल थयु छे ने मैं स्वीकार्यु छे धन्य थई गई प्रभु बेन भूली गई रक्षाबंधन ने दिवसे तेने मैं राखड़ी बांधी हती जो हूँ भाई नो नातो निभाववा तारी भाभी साथे तारा व्रत नी उजवणी नो दिवसे आवी पहोंची सौने कही रह्या छे के दूर देशावरथी तारो धर्म नो भाई पुरुषोत्तम आवानो छे पुरुषोत्तम भगवान ने मने दर्शन दीदा अने कहू के व्रत नी उजवणी करजे भगवाने हा तने हा अने कहू छे के भाई बनी ने व्रत नी उजवणी करावा आवीश हवे तो उजवणी नी विधि मन बताओ ने विधि बतावू सवा शेर नो एक ज लाडू बनावजे अने एमाथी 101 ब्राह्मण जमाडजे सवा शेर माथी 101 ब्राह्मणों ने जमाड़ना अरे गुप्त व्रत जेटलू कठिन होय छे एटली जेनी वातो समझवी कठिन होय छे तारा भाई ने पीरसवानु कहजे ब्राह्मणों ने दक्षिणा आपजे अने वडीलो ना आशीर्वाद मेळो दे हा आशीर्वाद कोना लो मा बेटी तो मा ए तारी सासु ने बराबर छे एनी गाळो पण तारे माटे आशीर्वाद समान छे जा एनु काम करीने आशीर्वाद मेळो जे सत्यानाश हूँ शुभ कामे जी रही थी क्या छप्पर पगी ना अपशुकन क्या थी थया बोल अभागड़ी शु बीस मांगो आवी छे ना भाभी का मांगो आवी छे अरे तारा देवी नो हाथ अड़के तो भगवान पर अभड़ाई जाए छी 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 भाभी तुम्हें धर्म नो काम करी रहा छो व्रत उजवी रहा छो जाजा हाथ रलियामना मारा सको काम मने सौंपशु तो मारी जात ने धन्य मानीश धर्म ने नामे धार पाड़वा निकली छे तो काम चोरी न करती खंत थी काम करजे पहला लाकड़ा फाड़ी नाक पछी घऊ दड़ी नाखजे वासण उठकी नाखजे समझी के बधुज हसे हसे करीश तो झोर जेवी उभी छे शू ले आ कुहाड़ी अने शुरू कर काम
જન્મના થનાર સંગાતિ માટે તો પ્રાણ પણ પાથરી દઉં. ઠુમરી, એવી વાત કરી મને પાપને દોરીએ બાંધીશ નહીં. હું પરણેલો છું. શું માધવ, તો આ વાત તમે મને પહેલા કેમ ન કરી? કારણ કે ક્યારે પણ મારા મનમાં પાપ વસ્યું જ નહોતું. હું પણ કેટલા અંધારામાં હતી. અજાણતા કોઈના સૌભાગ્ય પર મેં પાપી નજર ફેંકી. તમે મને પડતા પહેલા ઉગાડી લેતી. તમે દેવતા છો માધવ, દેવતા. મારી બેન, તમારી વાત નહીં. હા પણ કદી તને મોડું નહીં દેખાડી, કદી નહીં દેખાડી. ઠુમરી, માધવ મોટા ભાઈ, આપણે ઘેર અધિક પુરુષોત્તમ માસના વ્રતની ઉજવણી છે. તારી ભાભી આપણને બોલાવ્યા છે, તો આપણે જરૂર જઈશું. ચાલ. મારી નણંદ સાવિત્રીને ફરી છતાં વાર જ નહીં. અભી બોલા, અભી ફો. તમારા બધાને દેખતા જમવાનું નોતું આપીશ. સાક્ષી રેજો બધા. હા ચાલ. કેટલાય દિવસથી તમને બધાને જોયા નથી. તમારી બા ક્યાં છે? ભાભી આવો આવો. ઓય હોય, અમારા નણંદબા મોગા થઈ જાય પછી અમારે તો સામે ચાલીને આવવું જ પડે ને. કે મને યાદ કરી ભાભી? અરે પાવાઈને બેસવાનો સમય જ ક્યાં છે? વ્રતની ઉજવણી કરવાની છે ને, 101 બ્રાહ્મણને જમાડવાના છે. સારું સારું, તો બ્રાહ્મણ અને એક ભણેજ બરાબર. નણંદબા, તમે બધાને લઈને જમવા આવી પહોંચજો. સારું ચાલ, હું જાઉં. અરે હું મારી સાવ ફૂલકડી છું. મારા નણદોઈ ને આગવું નોતરું દેવાનું તો ભૂલી જ ગઈ. તમે ઉભા રહેજો, હું હમણાં આવું છું. અને એ નણંદ, આ બધું તો દુનિયાને દેખાડવાનું હતું. તમારી પલટનને લઈને ખરેખર આવી ના પહોંચતા. તમારી તોફાની ટોળી મારે ઘેર આવી ને તોડફોડ કરશે અને મારા વ્રતમાં વિઘન પડશે. હું બોલાવવા આવું ત્યારે જાઉં, સમજ્યા? જાઉં છું. તારે ત્યાં એક દિવસ ભોજન કરીને જન્મ મરણનો રોગ નથી જોઈતો અમારે. ભગવાન તો મને જોયે છે પંડિતજી, તને નહીં. હા તો પછી અહીં શું કામ આવી છે? જાઓ એ રોગીનું ભોજન કરાવી દે. જય શ્રી કૃષ્ણ. અરે તારું ભેજું તો નથી ભરી ગયું ને? સાહેબ, પ્રોફેસર ના લાડુ અને માલ બલિદા છોડી તારા જેવી ફૂકડી બાળક ને ત્યાં છાસ નો રોટલો ખાવા કોણ આવે? નાખી દેજે કૂતરાને. જા. હે પુરુષોત્તમ ભગવાન, સાંભળ્યું છે કે તું ભૂખ્યા ઉઠાડે છે પણ સુવાડતો નથી. પછી મારા બાળકો સાથે આ અન્ય શા માટે? હું તો પેટે પાટા બાંધી દઈ પણ પેટના જડાનું શું? દુઃખથી ડરીને મા બાપની આબરૂ લાંછન ન લાગવા દીધી ગયે. તમારી ગામની ખબર પડશે કે મારા છોકરા ભૂખ્યા સુઈ ગયા ને ભાભી બોલાવવા પણ ના આવી. મારા ભાઈ ની લાંછન લાગશે. ના ના, હું મારા ભાઈ ભાભી ની આબરૂ ને લાંછન લાગવા નહીં દઉં, નહીં દઉં, નહીં દઉં, નહીં દઉં. એક ધનવાન ભાઈ ને ઘ
भिखारण बन गई वो झिरण चादर ओढ़ी तन पर सुहागण लुगड़ा,
કેવું વ્રત, કોનું વ્રત? અધિક પુરુષોત્તમ મહિનાનું વ્રત કર્યું છે ના, વ્રતની ઉજવણી કરું ત્યાં સુધી મને કઈ ના પૂછ્યો, એટલી દયા કરો. આજે મારા વ્રતની ઉજવણી કરાવવા માટે મારા ભાઈ આવવાના છે. તારો ભાઈ? શું કે છે તું મુગ્ધા? આ રોગીઓ કોડિયામાં રહીને તારી બુદ્ધિ પણ બગડી તો નથી ગઈ ને? તારો તો કોઈ જ ભાઈ નથી. ચાલ ખેર ચાલ, હું તને તેડવા આવ્યો છું. ખેર જરૂર આવીશ નાથ, પણ આજે નહીં. મુગ્ધા, પરણ્યાની પહેલી રાતે તે કહ્યું હતું કે હું જે કહીશ તે તું કરીશ, ભૂલી ગઈ એ? મારો ધર્મ કેમ ભૂલો નાથ, પણ આજે વિનંતી કરું છું કે મારું વ્રત ખંડિત ન કરાવો. મારી વિનંતી માનો. તો હવે વિનંતી કરતી રહે તારા સગા સંબંધીઓને, આજથી તારો ને મારો કોઈ સંબંધ નથી. સ્વામી, 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 અસત્યો મારે જી પ્રભુ પરમ સત્યે તું લઈ જા. અસત્યના અંધકારને હટાવવા સત્યની જ્યોત ચલાવવી પડે છે. સત્યમેવ જયતે. કનૈયા! ઓ કનૈયા! સુધીમા લે આ પ્રસાદ, તારી કાકીને આપી આવ. અને સાંભળ, રસ્તામાં ક્યાંય રોકાતો નહીં, પ્રસાદ હાથો હાથ તારી કાકીને જ આપજે. આવ કનૈયા, તારી બાને પૂછીને આવ્યો છે ને? બાય તો મને મોકલે છે. હાલો, તમારા માટે પ્રસાદ. પણ કનૈયા, મારો તો ઉપવાસ છે. કાકી, મને બહુ ભૂખ લાગી છે, હું મારો ઉપવાસ તોડું? એ પણ ઉપવાસ કરો છે? હું તો રોજ 3-3 વખત ઉપવાસ કરું છું કાકી. સવારની બપોરની વચ્ચે ઉપવાસ, બપોરની સાંજની વચ્ચે ઉપવાસ, અને રાત્રે જમ્યા પછી ઠેર સવાર સુધી ઉપવાસ. એમ તો આના પછી બીજા લાડુથી એક વધુ વાર પારણા કરાવી. કનૈયા, તને ખબર છે આજે મારો ભાઈ આવવાના છે. ભાઈ? રક્ષાબંધનના દિવસે ભાઈ તો કહું છું કે તમારે કોઈ ભાઈ નથી. સગા નહીં કનૈયા, મારો ધર્મનો ભાઈ છે પુરુષોત્તમ. આજે મારું વ્રત પૂરું કરાવવા દૂર દેશાવરથી આવી પહોંચશે. મને બહુ ઊંઘ આવે છે, હું સુઈ જાઉં છું. મામા આવે ત્યારે મને જગાડજો, મારે મામાને જોવા છે. સારું, જસ થઈ જાય. અરે ઓ પાઠકજી, પંડ્યાજી, શુકુલજી, ગોર મહારાજ, તમે સૌ પંગતમાં બેસતા જાઓ, હું હમણાં જ ભોજન પ્રસાવું છું. કેવી લાગી જોડી? ગમી ગઈ. જય કાશી વિશ્વનાથ શિવ શંભો. હે કોઈ બ્રાહ્મણ બ્રાહ્મણીને ભોજન કરાવનાર ધર્માત્મા, અન્નદાન મહાદાન. આવ આવ મહારાજ, પંગતમાં બેસી જાઓ, બેસી જાઓ પંગતમાં. નહીં, હું કાશીનો સર્વોચ્ચ સિદ્ધાંતવાદી તેમજ નિયમી બ્રાહ્મણ છું, મારે માટે પંગતમાં બેસવું અસંગત છે. એકલો બેસીને અઘોર ભોજન આરોગું છું, ને મારી પત્ની વિના અન્ય કોઈના હાથે ફિરસેલું જમતો નથી. કેમ પત્ની જી? મને જમાડવો હોય રસોડાના દ્વાર પાસે બેસાડો, ને મારી પત્ની ને ફિરસવા દો. મહારાજ, સ્વયં ભગવાન પણ આવ્યા હો તો આટલો આડંબર ના કરત જેટલું આ કરી રહ્યા છો. આ પંડિત નહીં પણ ભગવાન બોલે છે. ખરાબા મન છો તમે તો, એટલું એ નથી જાણતા કે બ્રાહ્મણ ભગવાનનો અવતાર છે? એ તો હું પણ સૌને કહું છું કે આ પંડિત નહીં પણ ભગવાન બોલે છે. હું પણ એ જ કહું છું કે આ કાશીનો સર્વોચ્ચ બ્રાહ્મણ નહીં, ભગવાન બોલે છે. વિશ્વાસ ના આવતો હોય તો વાંચી લો આ પ્રમાણપત્ર. શંકા આવતી હોય તો અમે લક્ષ્ય પડજે. કેમ પત્ની? બીજી શું વળી? જ્યાં સન્માન નહીં ત્યાં ભોજન કરવું પણ ના જોઈએ. અપમાન ના લાડુ કરતા તો માનનું ઝેર પણ સારું. જ્યાં 101 બ્રાહ્મણો નું ભોજન છે ત્યાં એક બ્રાહ્મણ માટે આટલી લક્ષ્ય? તેને આખો ભંડાર મારા સમાઈ જશે. શંકા કુશંકા વાળા દાતા કરતા તો કંજૂસ સારો. ચાલો પતિ દઈ, બીજે ઘેર જઈએ. થોભો મહારાજ,
आचार्य जी आपे ज कह्युं हतुं ने आज उजवणीना दिवसे आपणा द्वारथी कोई पण माणस भूख्यो न जवो जोईए। ब्राह्मण भूख्यो जाय तो मारो व्रत अधूरो रहे। आहा पधारो महाराज पधारो पधारो पधारो। आपना घर महात्मा आरोगो महाराज। क्षमा कर दो धर्मात्मा कोई न देखता हूँ आरोप तो नहीं। कौन जाने कोनी नजर केवी है। पेट में नहीं पहुंच आ पंडित नहीं पर भगवान बोले छे। हे प्रभु पुरुषोत्तम मुझ गरीब नो रोटलो खावा कोई ब्राह्मण तैयार नहीं। मने कहो प्रभु मारा व्रत की उजवणी में हूँ कोने जमाड़ू। व्रत केम पूरु करूँ प्रभु केम पूरु करूँ। जय काशी विश्वनाथ शिव शंभो। छे कोई भूखा ने भोजन कराओ ना श्रद्धालु। आप ब्राह्मण छो काशी ना सर्वोच्च ब्राह्मण सौभाग्यवती चलो प्रमाण पत्र।
મારા વ્રતની ઉજવણીના ભોજન માટે કોઈ બ્રાહ્મણ તૈયાર ન થયા, એટલે ગઈકાલનો વાસી રોટલોને છાશ મારા ઘરમાં છે. પણ આપ જેવા ભૂદેવને કેમ ધરું? સુદામાના તાંદુલમાં ત્યાગ હતો અને વિદુરની ભાજીમાં ભાવના. આ બ્રાહ્મણ પણ ભાવનાનો ભૂખ્યો છે સૌભાગ્યવતી. આપની દયા, પધારો. બિરાજો ભૂદેવ. અમે તો અમારા રાજાસન પર બિરાજીએ છીએ. સારું સારું. જય શિવશંકર, જય શિવશંકર. જય પ્રભુ પુરુષોત્તમ, જય પ્રભુ પુરુષોત્તમ. આપ આરોગો, હું પાણી લઈ આવું. પ્રભુ, આ સુકો રોટલો ખાવો પડશે. આ શ્રદ્ધાનો પ્રસાદ છે દેવી, કંગાલોનો કંસાર છે, અને મારે તો આવું ઘણું બધું કરવું પડે છે. જેને આંગણ જાયેલ બ્રાહ્મણ ત્યાં પહોંચ્યા ભગવાન, દુઃખી સુખી ભાખર ખાય, દુઃખી સુખી ભાખર ખાય, કેમ થી દયા એ મારી પત્ની નાખી આવશે, ખાનારે મહેનત પણ કરવી જોઈએ. પત્નીજી, ઠીક, તો અમે રજા લઈએ. કલ્યાણ. તારો ચૂડી ચાંદલો અમર રહે. આજે તો તારા મુખ પર આનંદની છોડ ઉછળે છે. હા સ્વામી, આજે મારું વ્રત પૂરું થયું. શી રીતે? કાશીના એક દયાળુ બ્રાહ્મણ બ્રાહ્મણ આપનો આંગણ પાવન કરી ગયા. જો આ પ્રસાદ પણ આપી ગયા. આ તો કેવું છે મુસ્કા, હું દેવે તો મને સૂકા રોટલાનો ટુકડો આપ્યો હતો, અને આ લાડુ નાનો ટુકડો લાડુ બની ગયો. તારી શ્રદ્ધા જરૂર કોઈ સિદ્ધ મહાત્માને આપણે આંગણે ખેંચી લાગે. ચાલો પહેલા પૂજામાં પ્રસાદ ધરી, પછી સૌ સાથે. ચાલો બતાવો. પિતા પંડિત, જય બાબુ. એ રીતે રસ્તામાં તારા આમંત્રણ નો અસ્વીકાર કર્યા પછી મને બહુ પસ્તાવો થયો કે પાપ અને પુણ્યની સંકળા જાળવનાર બ્રાહ્મણ તો બંને આંખો પર કી રાખવી જોઈએ. જય શ્રી કૃષ્ણ. અન્ન નો નાદર મહાપાપ છે, માટે તો ભૂલેવોને લઈને તારા આંગણે તારું ભાગ્ય સુધારવા આવ્યો છું. ઇન્દ્રમ ના ધામમાં મોટા નાના નો ભેદ નહીં રાખવો જોઈએ. આ પંડિત નહીં પણ ભગવાન બોલે છે. મારા અહભાગ્ય માને રાજુ, મારા ભાઈ પુરુષોત્તમ હું આવતા જશે. એ આવી જાય કે સૌને ભોજન કરાવ. જય શ્રી કૃષ્ણ. ભોજન કરવા તો આવ્યા છીએ,
परंतु आ रक्त पित्त चेपी रोग के पाप नो पड़के माटे हमरा ने हमरा जहां रक्त क्यों ने एकी काट पंडित हमारा आमंत्रित मेहमान छे इन्हें केम दूर करे समझ कहियो तू कि रोगी ने भोजन करावी देजे समय समय नी वात छे मुद्दा वो ए वक्ते कहियो हतुं कि भोजन कराओ हवे कहू छू कि भोजन न कराओ ए वक्ते ब्राह्मण नु कहियो मान्यो हतो तो हमणा पण मानी जाय जय श्री कृष्ण क्या नहीं कहो भाभी क्या सूत्र छे भोजन में विलंब थयो छे क्षमा करजो हूँ हमणा श्रवण करूं छू भरोसो भव की तारे ओ
करो सो भव की तारे कोई नू धारू खाए नहीं ने कोई नू धारू खाए नहीं ने खाए हरी दे धारे एक भरोसो भव की तारे ओ भरोसो भव की तारे जय श्री कृष्ण भाई साले राम जन्म दरी ने धरती ऊपर आवो साथ तो क्यारे नहीं मड़े हो लागे छे कि पुरुषोत्तम भगवाने पोताना हाथे ज आ भोजन बनाव्यु छे आ पंडित नहीं पण भगवान बोले छे आखा गाममां मुग्धावोनो रस अने उजवणी उत्तम रह्या ले भगवान नो प्रसाद खाई लो करो दीकरा बहुत मीठा है अरे अरे मारा साजू थे साजू थे अरे अरे पग पर अरे पग पर वो चल नहीं सकू अशक्त बने गए अरे जो जो रामुनी पास आ शू चमके छे अरे आ पत्थर सोना ना बनी गए अरे दाना मोती ना सो गयो जो भाभी जो मारो व्रत पड़ी आ पत्थर सोना ना बनी गए ए तारे घेर कोई ब्राह्मण जमवा आवे नथी तो पछी आ पत्थरा क्या थी लावी तमारा वाड़ा माथी थी लावी भाभी चोर जी तो एना ऊपर अधिकार तो मारो छे तो तमे ले जाओ भाभी क्या है सोना चांदी नहीं हे मने छेतरवा मांगे छे दुतारी भगवान ने दे के आम फेंको नहीं भाभी अरे खाड़ा मत जाए तारो भगवान ने चूल्हा में पड़े एनी दया भूतड़ी ब्राह्मणों ना आशीर्वाद स्वरूप आ जल पीने पावन थई जा दीकरी मने क्षमा करी दो बेन मने क्षमा करी दो मारा मन मां पाप भरती वशे जेथी मने ओळे मती सूजी व्रत जेवा पवित्र कार्य माटे पण अपवित्र मार्ग कीजो पर कुदरत सामे कुल कपट टकतू नथी मारा पाप जहां बनी ने फूटी निकले थे तारे शरणे आवी छु बेन मने उगारी ले देवी मने उगारी ले देवी तुझे शु बोलो छु हूँ अभूत तो तमारी मने छु तमारे ज कारणे मने मारो पुरुषोत्तम भाई मळ्या ए मारो व्रत पूरु करावी आ दुखियारी नो दुख तू दूर कर बेन भाई मुग्धा बहन ब्राह्मणों ने आपेलू आ जल छाटी ने इन्हें पण पवित्र कर धन्य छो बहन धन्य छो तब धन्य छे मुग्धा बहु तू धन्य छे तू नारी नहीं पण नारायणी छे खरेखर गंगा ना रूप मां आखा गाम ने पावन करवा आवी छे तू तो साक्षात पारसपणी छे अरे ए तो मारा घर नी लक्ष्मी छे लक्ष्मी बेन अभी मने रजा हस्ते मुखे विदाय कर बेन भाई मने छोड़ीन क्या चलया ननंद रानी एनी दीदी बहनों पर वाद जोती हसी हमने जवा दो बहन Thank you.
कृष्ण श्री कृष्ण श्री कृष्ण हे जय जय श्री कृष्ण श्री कृष्ण श्री कृष्ण हे लाख छुपावा तें चाहूं पर नजरों तुझने जानी गई ओ नंदलाला ब्रजनावासी हृदय निवासी तारी प्रीत पर मानी गई ओ नंदलाला ना बदलो ना बदलो ना बदलो तमारो विधान कृष्ण श्री कृष्ण श्री कृष्ण हे जय जय श्री कृष्ण श्री कृष्ण श्री कृष्ण हे श्री कृष्ण श्री कृष्ण हे जय जय श्री कृष्ण श्री कृष्ण श्री कृष्ण हे जय जय श्री कृष्ण श्री कृष्ण श्री कृष्ण हे जय जय श्री कृष्ण श्री कृष्ण श्री कृष्ण हे जय जय श्री कृष्ण श्री कृष्ण श्री कृष्ण हे जय जय श्री कृष्ण श्री कृष्ण श्री कृष्ण हे कृष्ण